તો જય માતાજી ખેડૂત ભાઈઓ, તો આપણે આ મિની ટ્રેક્ટર પાછળ મોટા ટ્રેક્ટરનું થ્રેશર જોડીને લાવ્યા છીએ આજે. તો આજે આ ટ્રેક્ટર પાછળ આપણે જોવાનું છે કે મિની ટ્રેક્ટર પાછળ કેવું થ્રેશર ચાલે છે અને મિની ટ્રેક્ટરનો પીટીઓ પાવર કેવો છે. તો ટ્રેક્ટર પાછળ ચાલે છે કે નહીં આજે જોવાનું છે. અને આપણી પાસે આ સ્ટીલ ટેક 15 HP ટ્રેક્ટર છે, 2022 મોડલ છે અને 15 HP છે. તો એનાથી આ મોટા ટ્રેક્ટરનું થ્રેશર કેવું ચાલે છે એની પૂરી માહિતી તમને આજે આ વિડીયોમાં મળવાની છે. તો આપણે આનાથી આપણે રસકાનું ખળું લેવાના છીએ, થ્રેશરમાં રસકો લેવાનો છે આપણે. તો કેવો સાફ આવે છે રસકો એ પૂરી માહિતી તમને આજે દેવાની છે. જો આપણો આ રસકો પડ્યો છે, અમુક લીલા પણ તણા છે જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો આજે ટ્રેક્ટર ચલાવીને આપણે આગળ જોવાના છીએ તો કેટલા ઉપર રેસ રાખવી છીએ અને કેવી ફેરી છે. તો 15 ઉપર રેસ રાખીએ છીએ તો કેવી ફેરી બતાવે છે તમે જોઈ શકો છો, એટલી ફેરી આવે છે. તો આપણે ધીરે ધીરે નાખીને આગળ જોઈએ કેવું ચાલે છે, ટ્રેક્ટર કેટલું દબાય છે એ પણ તમને પૂરી માહિતી મળી જાય છે આગળ વિડીયોમાં. તો તમે વિડીયો ઠેઠ સુધી જોઈજો અને ચેનલ ઉપર નવો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે આપણી ચેનલ ઉપર. આપણી ચેનલ ઉપર આ સ્ટીલ ટેકના ઘણા વિડીયો અગાઉથી અપલોડ કરેલા છે. તમારે સ્ટીલ ટેક ટ્રેક્ટર લેવાનો વિચાર કરતા હોય જે કોઈ ખેડૂત મિત્રો, તો એ આપણી ચેનલ ઉપર જઈને. તો આ ટ્રેક્ટરના ઘણા વિડીયો આપણી ચેનલ ઉપર નાખેલા છે, ખેતીવાડીમાં કેવું કામ આપે છે. તો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો કેવું કામ આપે છે. તો એવા ઘણા વિડીયો આપણી ચેનલ ઉપર છે ખેતીવાડીમાં કેવું કામ આપે છે. તો તમે જોઈ શકો છો આપણે થ્રેશરમાં એટલો રસકો નાખ્યું છીએ અને એટલી ફેરી પીટીઓની છે અને કેવો રસકો સાફ આવે છે એ પણ હું તમને આગળ વિડીયોમાં આગળ બતાવું. તો અહીં આપણો રસકો પડ્યો છે જોઈ શકો છો તમે, એટલો સાફ આવે છે સરસ. તો પીટીઓની ફેરી પણ સારી છે સ્ટીલ ટેક ટ્રેક્ટર 15 HPની. તો તમે જોઈ શકો છો એટલી સ્પીડથી ચાલે છે, અલગ મોટા ટ્રેક્ટરનું થ્રેશર છે. અને અહીંયા પણ હવા ઘણી આવે છે તમે જોઈ શકો છો. તો તમને આ ટ્રેક્ટરનું પરફોર્મન્સ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જે કોઈ ખેડૂત ભાઈઓ આ ટ્રેક્ટર વાપરતા હોય એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે અમે પણ આ ટ્રેક્ટર વાપરીએ છીએ. અને બીજો કોઈ પ્રશ્ન હોય આ ટ્રેક્ટર અંગે કે તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો, તો બીજા ખેડૂત મિત્રોને પણ ખબર પડે લેવાનું ઈચ્છતા હોય કે લેવાય કે નહીં એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો, તો ખબર પડે. તમને કોઈ બીજો અનુભવ હોય તો શેર જરૂરથી કરીજો. તો તમે જોઈ શકો છો એટલા રેસ માથે હાલે છે, 20 માથે રેસ થઈ જાય છે ક્યારેક ક્યારેક, તો એટલી ફેરી આવે છે. 15-20 રેસ ઉપર હાલે છે, 15-20 રેસે રેસ એટલી એટલા રેસમાં એટલી ફેરી આવે છે તમે જોઈ શકો છો પીટીઓની. તો આપણી આ દેશી ખેડૂત ચેનલ ઉપર આપણે સ્ટીલ ટેક અને મેસી ફિડ્યુશન 51 બંને ટ્રેક્ટરથી આપણે પ્લાવથી ખેડ કરી હતી. તો બંને ટ્રેક્ટર ખેડમાં કેવા છે એનો ફૂલ કમ્પેરિઝન વિડીયો મેં બનાવીને આપણી ચેનલ ઉપર અપલોડ કર્યો હતો. તો એ વિડીયો ઉપર આપણે 21,000 જેવા વ્યૂ આવ્યા છે. તો એમાં ઘણા ખેડૂત મિત્રોએ કમેન્ટ કરીને કીધું હતું કે આપણા સ્ટીલ ટેક ટ્રેક્ટરનું ઘણું સારું કામ જોવા મળે છે, ખેડમાં ઘણું સારું કામ આપે છે. તો આજે આ ટ્રેક્ટર પાછળ આપણે થ્રેશર જોડીને લાવ્યા છીએ તો થ્રેશર કેવું ચાલે છે એ પણ જરૂર કમેન્ટ કરીને જણાવજો. અને રેસ તમે જોઈ શકો છો 15 અને 20 વચ્ચે આપણે રેસ રહેશે અને થ્રેશર કેવું ચાલે છે એ તમે જોઈ શકો છો, એટલા રેસ ઉપર થ્રેશર ચાલે છે. તો રસકો પણ તમે જોઈ શકો છો એટલો સાફ આવે છે. આગળ મેં તમને બતાવ્યું હતું અને આ પણ ઘણી વાર તમે જોઈ શકો છો એટલો સાફ આવે છે. અને તમને આ ટ્રેક્ટરનું કામ કેવું લાગ્યું જરૂરથી કહેજો કમેન્ટ કરીને. અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપી દેજો. અને આપણે બંને ટ્રેક્ટરનો ફૂલ કમ્પેરિઝન વિડીયો કર્યો હતો સ્ટીલ ટેકને 81, તો એ વિડીયો તમે જોયો ન હોય તો જરૂરથી જોઈ લેજો. અને આપણે નેક્સ્ટ તો આગળ આપણે
આ ટ્રેક્ટર પાછળ આપણે એક વાવણનો વાવણીઓ લાવ્યા છીએ નવો, તો એનો વિડીયો આપણે ટૂંક સમયમાં લાવવાના છીએ આપણી ચેનલ ઉપર. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો માટે એક લાઇક પણ જરૂરથી આપી દેજો.